કોઈએ સત્ય કહ્યું છે, દરેક વ્યક્તિમાં દોષ કાઢનારો ક્યારેય નિર્દોષ નથી હોતો. આજનો સવાલ, ઘનશ્યામ મહારાજે ચોરોને પકડીને સજા કરવાનું કોને કહ્યું હતું? મિત્રો, આપને એક વિનંતી છે, આ સવાલના જવાબ તમે કોમેન્ટ કરીને જણાવજો. સવાલ પૂછવાનો હેતુ ફક્ત એટલો જ છે કે એકાગ્રતા વધે. ધર્મદેવના ફૂલબાગમાં ફણસના વૃક્ષ હતા. ફણસના વૃક્ષમાં ઘણા બધા સરસ ફણસ થયા હતા. એક વખત મધ્યરાત્રે ચાર ચોર આવ્યા. ફણસ ઉતારી ગાસડા બાંધીને ચાલતા થયા. નારાયણ સરોવરના કાંઠે ચાલ્યા જાય છે, બાજુમાં પીપળાનું વૃક્ષ હતું. તેમાં ઘણા બધા ભૂત રહેતા હતા. ઘનશ્યામ પ્રભુ આ વાત અંતર્યામી શક્તિથી જાણી ગયા અને ભૂતોને કહ્યું, તમે ચોરને પકડીને સજા કરો. ભૂત ચોર પાસે ગયા. ભડકા કરે ને કિકિયારી કરે, પ્રભુના ચોરને મારો ને કૂટો, લાકડીના ગોદા ભરાવે, બચકા ભરી લાતો મારે, ફાવે તેમ મારે છે. ચોર ધ્રુજી ગયા. હવે શું કરવું? બીકના માર્યા ફણસની ગાંસડીને જમીન પર ફેંકી દીધી ને જાય દોડ્યા. ભાગો, નહીંતર ભૂત આપણને મારી નાખશે. ભાગતા ચોરોને ભૂતે પાછળથી પકડી લીધા. અલ્યા પાપી, જાઓ છો ક્યાં? ફણસ જ્યાંથી લાવ્યા છો ત્યાં મૂકી આવો, નહીંતર તમને ખાઈ જઈશું. બીકના માર્યા ચોર ગાંસડી લઈને ધર્મદાદાના આંગણામાં આવીને ચોતરા ઉપર ફણસનો ઢગલો કરી દીધો ને જલ્દી દોડતા ઘર ભેગા થઈ ગયા. બીકના માર્યા પાછું વાળીને પણ જોયું નહીં. રાત્રિનો સમય છે, ઘનશ્યામ મહારાજ પહોંચ્યા હતા તે જાગી ગયા. ભૂત પાસે આવ્યા. ભૂત બે હાથ જોડી પ્રભુને પ્રણામ કરી પગે લાગ્યા. હે પ્રભુ, અમે બહુ દુઃખી છીએ, ખાવા પીવાનું મળતું નથી, જ્યાં ત્યાં રખડીને જિંદગી પસાર કરીએ છીએ, દયા કરો ને અમારો ઉદ્ધાર કરો. પ્રભુ કહે છે, તમને ભૂતનીઓની શા માટે આવી છે ખબર છે? જગતની માયામાં વાસના રહેવાથી ભૂત થયા છો. પુત્ર પરિવાર અને માલ મિલકત, સ્ત્રી અને ધનમાં આસક્તિ રહેવાથી ભૂત થયા છો, અધોગતિ થઈ છે. ઘનશ્યામ મહારાજ કહે છે, તમારો ઉદ્ધાર થાય નહીં એટલી તમને જગતના પંચવિષયમાં વાસના છે, પણ તમે અમારી સેવા કરી છે, ચોર પાસેથી ફણસ પાછા લાવ્યા છો, અમારું વચન માન્યું છે, તેથી તમે બદ્રિકાશ્રમમાં જશો, ત્યાં તપ કરશો, પછી મારી ભક્તિ કરશો ત્યારે મુક્તિ થશે. થોડી સેવાને મદદ ગણીને પ્રભુએ ભૂતને સત્ય માર્ગ બતાવ્યો છે. આ છે પ્રગટ પ્રભુનો પ્રતાપ. બીજે દિવસે મંગળ પ્રભાત થયું. સુવાસની ભાભી ચોતરા ઉપર ફણસનો ઢગલો જોઈ બોલ્યા, આ બધા ફણસ કોણે તોડી નાખ્યા છે? ત્યારે ઘનશ્યામ મહારાજે સવિસ્તારથી બધી વાત સંભળાવી. સૌ આશ્ચર્ય પામી ગયા. ઘનશ્યામ મહારાજ ખૂબ પરાક્રમી છે, એની લીલાનો કોઈ પાર પામી શકે નહીં. શ્રીહરિ વચનામૃતમાં કહે છે, આ જીવે અનેકવાર સ્ત્રીના દેહ ધર્યા છે, અનેકવાર પુરુષના, અનેકવાર પશુ પક્ષીના દેહ ધરીને સંસારના સુખ ભોગવ્યા છે. આ જીવ અનેક બ્રહ્માંડમાં જન્મ મરણના ચક્કરમાં ભટકી આવ્યો છે, રખડિયા જ કરે છે. જ્યાં સુધી ખરેખર ભગવાનની ભક્તિ નહીં આદરે, ત્યાં સુધી 84 લાખ જાતના ફેરામાં રખડશે. સમજવા જેવી વાત છે. વાસના તજો ને હરી ભજો. જય શ્રી સ્વામિનારાયણ.